શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં ભગવાન સત્યનારાયણની બાવનીનો પાઠ કરીશું આ બાવનીનો પાઠ સાંભળવા માત્રથી ભગવાન સત્યનારાયણની કથાનું પુણ્ય પ્રાપ્ત થાય છે પાંચ અધ્યાયની કથાનો જે સાર છે તે આખો આવરી લેવામાં આવ્યો છે આ બાવનીમાં માટે આ બાવની ખૂબ જ સુંદર છે એક વાર તો જરૂર સાંભળજો મિત્રો આપને જો આ વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી બે લાઇકનનું બટન પ્રેસ જરૂર કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી જાય ધન્યવાદ સત્યમ પરમ ધીમહી સત્ય સ્વરૂપ પરમાત્માનું હું ધ્યાન ધરું છું ભગવાન સત્ય સ્વરૂપ શ્રી હરિનારાયણ દેવને ત્રિમૂર્તિ દેવને વંદન કરું છું મિત્રો સત્ય સ્વરૂપ ભગવાન નારાયણ જ સત્યનારાયણ છે સત્ય ધર્મની સ્થાપના અર્થે તેમણે સત્યનારાયણ ભગવાનનું રૂપ ધારણ કર્યું હતું અને સત્યનો મહિમા સ્થાપ્યો હતો આ વિશે ભગવાને જે લીલા કરી તે સત્યનારાયણ કથા કે સત્યવ્રત કથા તરીકે આપણે સાંભળીએ છીએ આજે આ વિડીયોમાં આપણે સાંભળશું શ્રી સત્યનારાયણ બાવની જેમાં બાવન વખત ભગવાન સત્યનારાયણના ગુણલા ગાવામાં આવ્યા છે અને આ સત્યનારાયણ બાવની પાઠ સત્યનારાયણ કથાના જે પાંચ અધ્યાય છે તેનો સાર નીચોવી લેવામાં આવ્યો છે ખૂબ જ સુંદર છે તો આવો આપણે સાંભળીએ મિત્રો શ્રી સત્યનારાયણ બાવની જય સત્યેશ્વર વિષ્ણુ કૃપાળ તું છે જગનો આધાર નારદ મુનિને કરી નિમિત્ત પ્રગટ્યા સત્યેશ્વર નિશ્ચિત સ્કંદપુરાણે રેવાખંડ મહિમા ગાયો તુજ ભગવંત પવિત્ર નૈમિષ જંગલધામ તપોનિધિનો જ્યાં વિશ્રામ સોનક આદિ ભેગા થાય સુત મુનિને પૂછે ત્યાંય નાનું પણ ઉત્તમ વ્રત ખાસ બતલાવો અમને મુનિરાજ બોલ્યા સુતજી ધ્યાન નિધાન શ્રવણ કરો તમે સત્ય વિધાન એક વાર નારદ મુનિરાય મૃત્યુ લોકમાં ફરવા જાય કર્મ બંધને દુખી જન જોઈ અકળાયું મુનિ મન વિષ્ણુ ધામ માં નારદ જાય ભદ્રભાવ ભાવ હૈયે ઉભરાય શંખ ચક્ર બે શોભે હાથ ગદા પદ્મ પણ દીપે સાત શુક્લ વર્ણ કંઠે વનમાળ ચતુર્ભુજ ભુજ વિષ્ણુ બ્રહ્મપુરાણ નારદ સ્તવની પ્રભુ પ્રસન્ન પૂછ્યું આવ્યો કેમ મહંત મુનિવર બોલ્યા કૃપા નિધાન બતાવો ઉત્તમ વ્રત વિધાન પ્રભુ કહે જુઓ મુનિરાજ સત્ય વ્રત અર્પુ હું આજ વ્રત કરનાર કરે ઉપવાસ પવિત્ર બનાવે નિજ આવાસ સુંદર મંડપ રજો નિર્ધાર પ્રથમ પૂજે શ્રી ગણરાય નારાયણનું કરી પૂજન ભાવે કરવું કથા શ્રવણ શ્રદ્ધા સાથે સંબંધી સાત માન ભોગનો નો કરે પ્રસાદ ભક્તિથી પૂજન કરનાર ભુક્તિ મુક્તિ લાભ અપાર સત્યવ્રત અર્પે ભગવન મુનિમન ત્યારે થયું પ્રસન્ન નિર્ધન બ્રાહ્મણ ભોગવે ત્રાસ કાશી કરતો નિવાસ વિપ્રફરે ભિક્ષાર્થે જ્યાં વીજરૂપે પ્રભુ જઈને ત્યાં સમજાવ્યું આ વ્રત વિધાન બ્રાહ્મણને થયું સાચું જ્ઞાન ભિક્ષાર્થે છોડ્યો નિવાસ વિશ્વભરનો છે વિશ્વાસ મળ્યું ઘણું વળી આનંદ થાય ભાવે પૂજ્યા શ્રી વિભુરાય ભક્તિથી થઈ પૂરી આશ છૂટ્યો નિર્ધનતાનો ત્રાસ કાષ્ટ વિક્રય કરતો એક કઠિયારો ગયો દ્વિજને ઘેર વ્રત કરતા બ્રાહ્મણની પાસ મેળવ્યો એણે વ્રત વિસ્તાર કાષ્ટ વેચીને કર્યું પૂજન છૂટ્યા એના ભવ બંધન ભદ્રશીલા સરિતાને ઘાટ ઉલ્કા મુખ રાણી સાથ સેવા કરતો ભાવ અપાર વણિક પૂછે વ્રતનો સાર નારાયણ આપે સંતાન તો હું પૂજું શ્રી ભગવાન પ્રભુ કૃપા એની પર થાય કન્યા રત્નનો જન્મ જ થાય દીકરી મોટી કરવા કાજ લગ્ન સમયે વ્રતની વાત સમજાવી પત્નીને ત્યાં વેપારે નીકળ્યો એ જ્યાં ફરીને આવ્યો એ ધામ કીધું કન્યા દાનનું કામ ચંદ્રકેતુના બનતા ચોર પાપ ભોગવે વેશ્યો ઘોર લીલાવતીએ કર્યું સ્તવન વેશ્યોના છૂટ્યા બંધન સાધુ વણી કરે જ્યાં દાન દંડિન થયા યાચે ભગવાન વેશ્ય કરે વાણીનું પાપ બેલા પત્ર થયું ધન અદ્રશ્ય વણિક સ્વામી ને શરણે જાય અભય વચન થી સુખી થાય તરણી આવે જ્યાં જ ગામ મોકલે ઘેરે શુભ વિધાન માતા પુત્રી થયા પ્રસન્ન પૂજે કલાવતી ભગવન ગઈ કલાવતી મળવા તત્કાળ પતિ ન જોતા પેઠી ફાળ લઈ પ્રમાદ ને આવી જ્યાં જોયા પિતા પતિને ત્યાં વણિક પૂજે પ્રભુ વારંવાર તરી ગયો એ પણ સંસાર અભિમાની તુંગ ધ્વજરાય પ્રસાદ ત્યાગે દુઃખી થાય પ્રભુ ભજ્યા ગોવાળો સાથ છૂટી ભવ બંધનની ગાંઠ બાર પૂર્ણિમા બાવન પાઠ કરતા ફળશે તેની આસ ધૂપ કરી ગાયે નિત પ્રેમ સત્ય ભાવની પોષે નેમ બંદુ હું પ્રભુને વારંવાર બોલો જય જય વિષ્ણુ દયાળ તો મિત્રો આપણે સાંભળ્યું બંધનમાંથી મુક્તિ કરનાર ભગવાન સત્યનારાયણની સ્તુતિ સત્યનારાયણ બાવની પાઠ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ભગવાન સત્ય સ્વરૂપ છે અંતઃકરણની નિર્મળતા અને નિછળતા ભાવથી ભગવાનની ભક્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે ભગવાનને કપટ ગમતું નથી એકાગ્ર થઈને શુદ્ધ ભાવથી શુદ્ધ હૃદયથી જે ભગવાનની આરાધના પૂજા સેવા કરે છે તેની ઉપર ભગવાન સત્યનારાયણ સદૈવ કૃપા કરતા રહે છે મેવ જય તે આ નિયમને ધ્યાનમાં રાખીને આપણા શાસ્ત્રોનું વિધાન છે સત્ય સ્વરૂપ ઈશ્વરની આરાધના મિત્રો આ સત્યનારાયણ બાવની પાઠ ખૂબ જ ઉત્તમ છે જે કોઈને કથા સાંભળતી વખતે કે વાંચતી વખતે ઘણો સમય જતો હોય છે અને નિયમ હોય છે ગુરુવારે કથા વાંચવાનો સાંભળવાનો ઘણા એ નિમ લીધો હોય છે કે પૂર્ણિમાના દિવસે કથા વાંચીશ અથવા સાંભળીશ પરંતુ સમય ના હોય તો આ સત્યનારાયણ બાવનીનો પાઠ જરૂર સાંભળી લેવો જોઈએ કરી લેવો જોઈએ આ બાવની પાઠમાં સત્યનારાયણ ભગવાનની કથાનો સાર સંપૂર્ણ છે માટે આ બાવની પાઠ ખૂબ જ ઉત્તમ અને ઓછા સમયમાં ટૂંકા સમયમાં આપણે સાંભળીને ભગવાન સત્યનારાયણની આરાધના કરી શકીએ છીએ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન સત્ય સ્વરૂપને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ મારું જીવન અંજની થાજો દિન દુખિયાના આંસુ લૂછતા અંતર કદી ના ધરાજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું જળ થાજો સતની કાટાળી પથ પર પુષ્પ બની પથરાજો ઝેર જગતના ઝીરવી ઝીરવી અમૃત ઉરના પાજો માયાના વમળોની વચ્ચે મુજનૈયા પ્રભુ પાર ઉતારજો ભગવાન સત્યનારાયણ દેવ સર્વ જીવો ઉપર કૃપા કરતા રહે એવી જ પ્રાર્થના સાથે હું આ વિડીયો પૂર્ણ કરું છું ફરી નવા વિડીયો સાથે મળીશું મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ